あ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં હું છું સોનલાપની સાથે સમાચારોની શરૂઆત કરીએ પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન ના પ્રાયોજક છે જેબર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો

ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરિયા સર પોરબંદરની સરકારી હોસ્પિટલમાં તીપ સફાઈ અભિયાન હાથ ધરાયું પોરબંદરમાં પોલીસ પર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો બાદ સત્ય સામે આવ્યું મિયાણી ચેકપોસ્ટ પર મહિલા પોલીસ કર્મી લંચ લેતા રંગે હાથ ઝડપાયા તો જોઈએ સમાચારો વિસ્તારથી પોરબંદરના પક્ષી અભયારણ્યમાં શ્વાનો તેમજ ગાય દ્વારા ઘૂસણખોરી કરવામાં આવે છે જેમાં શ્વાન દ્વારા અવારનવાર પક્ષીઓ પર હુમલો કરી ઈજાઓ કરવામાં આવે છે તેમ છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે પોરબંદરમાં નવ પોઈન્ટ તેત્રીસ હેક્ટરમાં પક્ષી અભયારણ્ય આવેલું છે અભયારણ્ય ખાતે પક્ષીઓ માટે માઉન્ટ પણ બનાવેલા છે અહીં અનેક પક્ષીઓ મુકામ કરે છે આ ઉપરાંત જે પક્ષીઓ ઈજાગ્રસ્ત બને છે તેવા પક્ષીઓ તેમજ ઇજાગ્રસ્ત બનેલ વિદેશી કુંજ પક્ષીઓએ અહીં કાયમી મુકામ કર્યો છે પક્ષી અભ્યારણ ખાતે સ્વાનોનો ત્રાસ જોવા મળે છે છાસવારે પક્ષી અભ્યારણ ખાતે સ્વાનો ઘૂસી જાય છે અને શાંત જીતે બેઠેલા પક્ષીઓ સ્વાનને જોઈને ઉડાઉટ કરે છે આ શ્વાન દ્વારા અનેક પક્ષીઓના શિકાર થઈ રહ્યા છે અને શ્વાને અનેક પક્ષીઓને ઇજાગ્રસ્ત પણ બનાવ્યા છે વન વિભાગ તંત્રની બેદરકારી અહીં જોવા મળી રહી છે વન વિભાગ દ્વારા ફેન્સિંગ મૂકી હોવાના દાવા કરવામાં આવ્યા છે પરંતુ અભયારણ્ય ખાતે શ્વાનો ઘૂસી જતા નજરે પડે છે વોકિંગ વેના દરવાજા પાસે આવેલ અભયારણ્યનો દરવાજાની જાળી તૂટેલી હાલતમાં હોવાથી શ્વાનો અહીંથી પ્રવેશ કરે છે જ્યારે ગાય સહિતના પશુ અભયારણ્યમાં પ્રવેશ કરી જાય તે એક આશ્ચર્યની વાત છે અહીં વન વિભાગ તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે જેના કારણે શાંત બેઠેલા પક્ષીઓનો શ્વાન જેવા પશુ શિકાર કરી રહ્યા છે અને કેટલાક પક્ષીઓ શ્વાનના ત્રાંસને કારણે ઈજાગ્રસ્ત બની રહ્યા છે ગાય સહિતના પશુ અભયારણ્યમાં ઘૂસી જતા પક્ષીઓ ઉડાઉટ કરે છે અને અભયારણ્ય ખાતેથી સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે વન વિભાગ નિષ્ફળ નીવડ્યું છે વન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં ન આવતા વન વિભાગની બેદરકારીના કારણે પક્ષીઓનો ભોગ લેવાય રહ્યો છે ત્યારે શ્વાનના ત્રાસથી અને ગાય પશુઓના ત્રાસથી પક્ષીઓને મુક્ત કરવા વન વિભાગના અધિકારી યોગ્ય કામગીરી કરે તે જરૂરી બન્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર

ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવી પડી હતી આ સગીર યુવતી ઇમરજન્સી વોર્ડમાં સારવાર લઈ રહી હતી જેની જાણ પાગલ પ્રેમીને થતા તે પણ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને રખવાયો બની હોસ્પિટલની બારીઓમાં તોડફોડ મચાવી રહ્યો હતો આ બનાવ બનતા જ સગીર યુવતીના પરિવારજનો યુવતીની હોસ્પિટલમાંથી રજા લઈ નાસી ગયા હતા જોકે સીન સપાટા કરનારા આ પ્રેમીને તોડફોડના સમયે હાથમાં ઈજાઓ પણ થઈ હતી આ ઘટનાની જાણ થતા હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું જો કે હોસ્પિટલમાં આટલી ધમાલ થયા બાદ પણ આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી ત્યારે પ્રકારી યુવતીને હેરાન પરેશાન કરનારા રોમિયો જેવા શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર

સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો જે પ્રાથમિક સારવાર બાદ તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યો છે

સરપંચ જેવા જવાબદાર શખ્સો સામે આ પ્રકારના આક્ષેપ થતા પોલીસ હરકત માં આવી ગઈ છે અને સમગ્ર મામલા તપાસ હાથ ધરી છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની સરકારી હોસ્પિટલની બેદરકારીઓથી હવે દર્દીઓ તંગ આવી ચૂક્યા છે અહીં લોબીમાં પડેલો મલબો 4 દિવસથી હટાવવામાં આવ્યો નથી જેને લઈને દર્દીઓ મુશ્કેલી સહન કરી રહ્યા છે તેમ છતાં સિવિલ સર્જનના પેટનું પાણી પણ હલતું નથી પોરબંદરની સરકારી હોસ્પિટલને જાણે બેદરકારી માટે એવોર્ડ લેવાનો હોય તે પ્રકારની દરેક બાબતમાં ખુલ્લી બેદરકારીઓ દાખવાઈ રહી છે અહીંના મહિલા સિવિલ સર્જનને હોસ્પિટલની જાણે કંઈ પડી જ ન હોય તે પ્રકારનું વર્તન દેખાઈ રહ્યું છે ચાર દિવસ પૂર્વે હોસ્પિટલની દવા બારી અને કેશબારી સામેની લોબીમાં માર્બલના કામ માટે ખુદ કામ કરવામાં આવ્યું હતું તેનો મલબો બેદરકાર કોન્ટ્રાક્ટરે ત્યાં જ ખડકી દીધો હતો જે મલબાને કારણે કેસ કઢાવવા તથા દવા લેવા આવનાર વ્યક્તિઓને તેમજ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો

ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર જોવા મળી છે સરકારી ભાવસેજી હોસ્પિટલમાં બાંધકામને કારણે મલબો ખડકાયો હોવાથી ગંદકી થઈ રહી હતી જે અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતા સફાઈ હાથ ધરવામાં આવી હતી પોરબંદરની સરકારી ભાવસેજી હોસ્પિટલની બેદરકારીઓથી લોકો ત્રાહી માં પુકારી ઉઠ્યા છે હોસ્પિટલમાં બાળકોના આઈસીયુ વોર્ડમાં જે બાંધકામ ચાલી રહ્યું છે જે બાંધકામના પરિણામે વયુવૃદ્ધના વોડની આસપાસ મલબો તેમજ ગંદકીના ગંજ ખડકી દેવામાં આવ્યા હતા જે અંગે પણ રજૂઆત બાદ આ ગંદકી સાફ કરવા ન આવતા ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ સફાળે જાગેલા તંત્રએ વયોવૃદ્ધ બોર્ડની આસપાસ સફાઈ અભિયાન હાથ ધરી ગંદકીની સફાઈ કરી હતી ત્યારે વધુ એક વખત ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની અસરને લઈને દર્દીઓની મુશ્કેલી દૂર થઈ હતી વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર શહેરમાં ખંભાળા ફોદાળા ડેમમાંથી તેમજ નર્મદાના પાણીનું પાઇપલાઇન મારફત વિતરણ કરી પીવાના પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે પરંતુ હાલ રાણાવાવ નજીક નર્મદાની પાઇપલાઇન તૂટી જતા શહેરીજનોને પીવાના પાણીનો પૂરતો જથ્થો મળી શકતો નથી પોરબંદર અને જ વિસ્તારને ફોદાળા ખંભાળા ડેમ તેમજ નર્મદાની પાઇપલાઇન મારફત દરરોજ 28.30 પોઇન્ટ ત્રીસ એમએલડી પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે પરંતુ હાલ રાણાવાવ નજીક નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે જેને લઈને છેલ્લા ત્રણ દિવસથી પોરબંદર શહેરમાં પાણીનું વિતરણ ખોરવાયું છે જેને લઈને ખારવાવાડ ભોયવાડા વાઘેશ્વરી પ્લોટ અને સલાટવાડા સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીનું વિતરણ થઈ શક્યું નથી ફોદાડા અને ખંભાળા ડેમમાં પૂરતું પાણી હોવા છતાં પાણીનું વિતરણ થતું નથી જેને લઈને નગરજનોમાં રોષ વ્યાપી રહ્યો છે હાલમાં એનસી આડત્રીસમાં રિપેરિંગ કામ ચાલુ હતું અને એમાં પાઇપલાઇન તૂટવાથી રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું હતું

જેમાં પીઆઈપીબી ગઢવી અને તેમની ટીમ દ્વારા મિયાણી ચેકપોસ્ટ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં એક ભેંસોથી ભરેલ ટ્રકના ચાલકને પાવડર વાળી નોટો આપી ચેકપોસ્ટ પસાર કરવા જણાવ્યું હતું આથી ટ્રક ચાલક ચેકપોસ્ટ પાસે પહોંચતા અહીં ફરજ પર રહેલા મહિલા એએસઆઈ રૂડીબેન નથુભાઈ ઓડિદરાએ તેઓની પાસેથી રૂપિયા પાંચસો ની લાંચ માંગી હતી જેથી ટ્રક ચાલકે એસીબીની ટીમે આપેલ પાવડરવાળી નોટ આપતા નજીકમાં રહેલ એસીબીની ટીમે રોડી બેનને પાંચસો ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા અને મોડી સાંજે તેઓને પોરબંદર એસીબી કચેરીએ લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની સાથે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે આ ચેકપોસ્ટ ખાતે ઉઘરાણા થતા હોવાની અને અહીંની ઉઘરાણી જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધી જતી હોવાની અનેક ફરિયાદ ઉઠી હતી ત્યારે બનાવના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી છે આ બનાવમાં રૂડીબેને બેને ભેંસ ભરેલ વાહનના ચાલક પાસેથી રૂપિયા છસો ની લાંચ માગી હતી રકજકના અંતે તેઓ પાંચસો રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા ત્યારે અહીં ઉઘરાણી જવાબદાર અધિકારીઓના આદેશથી થાય છે કે નાના પોલીસ કર્મીઓ પોતાની રીતે જ ઉઘરાણા કરી ચાઉ કરી જાય છે તે અંગે પણ તપાસ હાથ ધરાય છે હાલ તો પોરબંદર એસીબીની ટીમે આ મહિલા એસઆઈની પાંચ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર

અને પોલીસ ફાયર બ્રિગેડ ટીમ સહિતના વિભાગોને જાણ કરવામાં આવી હતી આગ બુજાવવા માટે હોસ્પિટલના આરએમઓ ડોક્ટર વિપુલ મોઢા અલ્પેશ નાંડા અને કિરણબેન સહિતના સ્ટાફે ફાયર સેફ્ટીના બાટલા વડે આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો આ દરમિયાન તાત્કાલિક કમલાબાગ પોલીસ મથકના પીઆઈ ધાંધલિયા સહિતની પોલીસ ટીમ દોડી આવી હતી જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ભાવસીજી હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને ત્યાંથી જાણ કરવામાં આવી હતી કે આગ સરકારી મહિલા હોસ્પિટલ ખાતે લાગી છે જેથી ફાયર બ્રિગેડની ટીમે મહિલા હોસ્પિટલ ખાતે પહોંચી તુરંત પાણીનો કરી આગને લીધી હતી પણ ડોકાયા હતા પોરબંદર જિલ્લામાં આરટી અંતર્ગત એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે પ્રથમ રાઉન્ડમાં પાંચસો વિદ્યાર્થીઓની યાદી સામે ચારસો જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાં એડમિશન મેળવ્યું છે પોરબંદર જિલ્લામાં આરટીઈ અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોની ખાનગી શાળામાં વિનામૂલ્યે ધોરણ એક માં પ્રવેશ આપવામાં આવે છે જે માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા પોરબંદર જિલ્લામાં એકસો દસ ખાનગી શાળા ખાતે આરટીઈ અંતર્ગત પાંચસો ચોત્રીસ જેટલી જગ્યા સામે કુલ બે હજાર ત્રણસો અઢાર જેટલા ફોર્મ ભરાયા હતા જેની ચકાસણી કાર્ય પૂર્ણ થતા એક હજાર છસો ત્રણ ફોર્મ એપ્રુવ થયા છે જ્યારે ત્રણસો સિત્તેર જેટલા ફોર્મ ડુપ્લિકેટ થયા હતા તેમજ ત્રણસો પિસ્તાલીસ ફોર્મ રિજેક્ટ થયા છે ગત તારીખ છવીસ ના રોજ આરટી અંતર્ગત પ્રથમ રાઉન્ડ બહાર પડ્યો હતો જેમાં પોરબંદર જિલ્લામાં પાંચસો જેટલા બાળકોની પ્રવેશ માટેની યાદી બહાર પડી હતી આવા બાળકોના વાલીઓએ તારીખ પાંચ મે સુધીમાં જે તે શાળા ખાતે એડમિશન લઈ લેવા જણાવ્યું હતું જેમાં પ્રથમ રાઉન્ડમાં પાંચસો સાત બાળકોની યાદી સામે ચારસો જેટલા બાળકોએ ખાનગી શાળા ખાતે એડમિશન મેળવી લીધું છે ત્યારે આવતા અઠવાડિયે પણ આરટી અંતર્ગત બીજો રાઉન્ડ બહાર પડવાની શક્યતા રહેલી હોવાનું પ્રાથમિક શિક્ષણ કચેરીથી જણાવ્યું હતું ય છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે લીંબુ બાદ હવે ટમેટો પણ જાણે ભાવ વધારાની હરીફાઈમાં હોય તેમ ટમેટાના ભાવમાં ધરખમ વધારો થતા મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં લીંબુનો ભાવ રૂપિયા ત્રણસો પહોંચ્યો હતો ત્યારબાદ હવે ટમેટાના ભાવમાં ધરખમ વધારો થતા કિલો ટમેટાનો ભાવ રૂપિયા સુધી પહોંચ્યો છે છેલ્લા એક જ અઠવાડિયામાં માર્કેટમાં ટમેટાના ભાવમાં રૂપિયા પચાસ થી સાઈઠ નો જબરો વધારો જોવા મળી રહ્યો છે ટમેટાના ભાવમાં એકાએક વધારો થતા મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે જેને લઈને ગૃહિણીઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે હાલના સમયમાં મોંઘવારીએ માજા મૂકી છે અને ખાસ કરીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે મોંઘવારીનો માર સહન કરી રહેલ મધ્યમ વર્ગને જીવન જીવવું પણ મુશ્કેલ બની રહ્યું છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર તાજેતરમાં સુરત ખાતે ગ્રીષ્મા નામની યુવતીની સરા હત્યા કરી દેવામાં આવી હતી જેના હત્યારા ફેનિલને કોર્ટે સિત્તેર દિવસ જેવા ટૂંકા ગાળામાં જ ફાંસીની સજા ફટકારી દીધી છે ત્યારે કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ ચુકાદાને આવકાર્યો હતો આપણી દીકરી ગ્રીષ્મા વેકરિયાની જે હત્યા થઈ હતી એમાં આજે કોર્ટે ચુકાદો આપ્યો છે અને હત્યારાને ફાંસીની સજા આપી છે હું આ ચુકાદાને આવકારું છું અને અપેક્ષા રાખું છું કે આવનારા દિવસોની અંદર આ ચુકાદો એક દાખલારૂપ બનશે અને જે કોઈ આવા કૃત્યો કરનારા છે એના માટે એક ચેતવણી રૂપ પણ બનવાના છે પરંતુ આપણે સૌને અફસોસ એ વાતનો છે કે આપણે આપણી દીકરી ગ્રીષ્માને બચાવી ન શક્યા સાથે આ જે આપણી દીકરીઓ માતાઓ બહેનો જે અસલામતી અનુભવે છે એના માટે રાજ્ય સરકારે પણ ઘણું બધું કરવાનું છે અને સમાજની માનસિકતા બદલવા માટે આપણે સૌએ પણ ખૂબ મોટે પાયે કામ કરવું પડે એવું છે દીકરીઓને સલામતી અનુભવે અને પોતે એવું મહેસૂસ કરે કે હું આ દુનિયાની અંદર સલામત છું અને એના માટે ખાસ કરીને જે પુરુષ પ્રધાન વ્યવસ્થા છે એને પણ આપણે સૌએ બદલવી પડશે ફરીથી આ ચુકાદાને આવકારું છું અને અપેક્ષા રાખું છું કે આવનારા દિવસોની અંદર આપણે સૌ પણ સાથે મળીને આ સમાજની અંદર જે પરિવર્તન લેવાનું છે એ પરિવર્તન લાવીને જંપીશું પોરબંદરમાં ચેકપોસ્ટ પર લાંચ લેતા મહિલા પોલીસ કર્મી ઝડપાયા છે ત્યારે અગ્રણી

ગેરકાયદેસર દારૂ ઘુસાડવામાં પોલીસનો સાથ સહકાર હોય છે આના પાછળનું કારણ એ છે અને એક વાત કહું તો પોરબંદરની કોસ્ટલ પટ્ટી ઉપર ત્રણ ચેકપોસ્ટ આવેલી છે અને પોરબંદરનો દરિયો અતિ સંવેદનશીલ છે જે તે વખતે આરડીએક્સ જેવા પણ બનાવો બનેલા છે ત્યારે મારે કહેવાનું એ રહેશે કે મ્યાણી ગોસા અને માધવપુર પાસે ત્રણ ચેકપોસ્ટો આવેલી છે આ ત્રણેય ચેકપોસ્ટ ઉપર વાહન ચાલકો પાસેથી અજાણા ચાલકો પાસેથી હપ્તાઓ લેવામાં આવે અને રેગ્યુલર વાહન ચાલકો છે કે જે સીધી સિમેન્ટને અન્યમાં હાલે એના પાસેથી હપ્તાઓ લેવામાં આવે અને આ હપ્તાઓ મોટા ભાગે હોમગાર્ડ અને જીઆરડીના જવાનો મારફત લેવામાં આવે છે એટલે એમાં ક્યારેય પોલીસ ઇન્ટરફીલ ન થાય એટલે મારું કહેવાનો મતલબ એ છે કે આ ત્રણેય ચેકપોસ્ટ ઉપર એસઆરપી મૂકવામાં આવે અને યોગ્ય ઈમાનદાર પોલીસને મૂકવામાં આવે અને બાકી ગુજરાતની તમામ ચેકપોસ્ટો બંધ કરી દેવામાં આવે એટલે નાના લોકો હેરાન ન થાય યાત્રાળુઓ ન થાય એ માટે થઈને આજે મેં ગુરુ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આપણા રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરી અને એક પત્ર લખેલો છે બરડા પંથકના ભેટકડી ગામે નજીવી બાબતે ત્રણ જેટલા શખ્સોએ મળી એક આદેયને માર માર્યો છે ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આ ત્રણેય શખ્સોની શોધખોળ હાથ ધરી હતી જે શખ્સો ઝડપાઈ જતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ભેટકડી ગામે રહેતા રાજુ છગન મોઢવાડીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રામ ઉર્ફે કબડિયા કારા ખૂટી હાજા ખૂટી અને વિક્રમ રામા ખુટી સહિત પહેલા અને દીકરીના લગ્ન ખાતે જેના મન દુઃખ લઈને આ ત્રણેય શખ્સોએ રાજુ પર હુમલો કરી ઢોર માર માર્યો હતો ફરિયાદ બાદ બગવદર પોલીસે તપાસનો દોર શરૂ કરી આ ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા ધીરુભાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ બગવદર માધવપુર નજીકના દરિયામાં કોસ્ટગાર્ડનું હોવરક્રાફ્ટ ખરાબ થઈ જતા કિનારે પહોંચી ગયું હતું જેને કારણે લોકોમાં કુતુહલ સર્જાતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા માધવપુર ગામના દરિયા કિનારે આજે સવારે કોસ્ટગાર્ડનું હોવરક્રાફ્ટ અચાનક જ આવી પહોંચ્યું હતું હોવરક્રાફ્ટ માં ખામી સર્જાતા બન બની હોવાનું સામે આવ્યું છે આ ઘટના બાદ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી

દેશમાં ગેરકાયદેસર ખાણો પર ઈડી દ્વારા દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે ત્યારે પોરબંદર પંથકમાં પણ ગેરકાયદેસર ખાણો પર ના દરોડા પડે અને મોટા પાયે થતું મની લોન્ડરિંગ પકડી પાડવામાં આવે તે પ્રકારની માંગણી જિલ્લામાંથી ઉઠી રહી છે હવે જતાં જતાં ફરી એક નજર આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરમાં શગીરભાઈનો પ્રેમી બન્યો રખવાયો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પ્રેમિકા પાસે જઈ હોસ્પિટલમાં જ કરી તોડફોડ

પોરબંદરમાં પોલીસ પર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો બાદ સત્ય સામે આવ્યું ચેક પોસ્ટ મહિલા પોલીસ કર્મી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદર માં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર